हेलो विद्यार्थियों, जय स्वामीनारायण। श्री सहजानंद प्राथमिक શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે બીજું અને વિષય છે ગણિત। ગણિત વિષય અને બીજું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે સમરસ પોથી ભાગ 3 એના માધ્યમથી એકમ 11 જે છે એ ભણી રહ્યા છીએ। એમાં વિદ્યાર્થીઓ એકમ 11માં આપણે પાના નંબર 51 સુધી પૂરી લીધું છે। એકમ 11માં આપણે સમરસ પોથી ભાગ 3માં પાના નંબર 51 સુધી પૂરી લીધું છે। હવે વિદ્યાર્થીઓ, આપણે પાના નંબર 52થી પૂરવાનું છે। તો સમરસ પોથી ભાગ 3 એમાં પાના નંબર 52 એમાં સૌથી પહેલી ઉપરની સૂચના વાંચીએ। નીચેની લીટીઓ કેવી છે તે કહો। નીચેની લીટીઓ કેવી છે તે કહો, બરાબર સૌથી પહેલી સૂચના છે તે આપણે જોઈએ। તો લીટી જે છે, આ લીટી કેવી દેખાય છે તમને? આ જે લીટી છે, આ લીટીઓ એ કેવી છે? આ બોક્સમાં જેટલી લીટી છે એ બધી લીટીઓ કેવી છે? તો કે આડી લીટી છે, આડી છે। જો આમ હોય તો એ કેવી લીટી હોય? આડી લીટી હોય। આવી રીતે હું કોઈ બી લીટી કરું તો એ કેવી હોય? આડી લીટી હોય। તો અહીંયા લખવાનું છે આડી, મેં લખેલું છે, તમારે પણ લખવાનું છે, આડી લીટી છે। એની પછી બીજામાં જુઓ, ઊભી લેખાઈ છે, સીધી લીટી છે, જુઓ તો એને કેવી કહેશું આપણે? ઊભી લીટી છે। શું કહેશું? ઊભી લીટી છે। ત્રીજું જે છે એમાં ત્રાસી દેખાય છે, જુઓ આડી પણ નથી, આમ પણ નથી કે આમ પણ નથી, આવી રીતે લીટી છે તો એ કેવી હોય? તો કે ત્રાસી લીટી છે। તો એ ત્યાં લખવાનું છે ત્રાસી। શું લખશું? તો કે ત્રાસી લીટી છે। અને ચોથું જે છે એમાં લીટીનો કાંઈ આકાર જ નથી, એટલે કે વાંકી ચૂકી છે, જો આવી રીતે અથવા તો આમ આમ, કોઈ પણ આકાર લીટીનો છે નહીં। તો આકાર વગરની એટલે કે કેવી? તો કે વાંકી ચૂકી લીટી છે, એટલે કે વાંકી લીટી છે। તો શું કહેશું? જવાબમાં શું લખવાનું આવશે આપણે? તો કે વાંકી લીટી છે। ફરીથી જોઈએ, પહેલું શું આવશે? આડી લીટી। બીજું શું આવશે? તો કે ઊભી લીટી। ત્રીજું જે છે એ ત્રાસી લીટી, અને ચોથું જેનો કોઈ આકાર નથી, જેને વાંકું ચૂકું કહીએ, એની કેવી? તો કે વાંકી લીટી છે। હવે જોઈએ એની પછીનો પ્રશ્ન। નીચેના આકારો બનાવવા માટે વપરાયેલી દિવાસળીઓ ગણો અને તેમની સંખ્યા લખી આકારનું નામ લખો। વપરાયેલી દિવાસળી ગણી, એની સંખ્યા લખી આકારનું નામ લખવાનું છે। એની સંખ્યા ગણીને આકારનું નામ લખવાનું છે। તો સૌથી પહેલાં ત્રિકોણ જે છે આવડું, આ એમાં દિવાસળીની સંખ્યા ગણીએ, 1, 2, 3, 4, 5 અને 6। 6 દિવાસળી થઈ, અહીંયા લખવાનું 6, અને આકાર કયો છે? આને કયો આકાર કહીએ આપણે? તો કે ત્રિકોણ। તો શું લખશું? ત્રિકોણ। એની પછી અહીંયા આગળ ઉપર જ આ લંબચોરસ આકાર છે, એની દિવાસળીની સંખ્યા ગણીએ, 1, 2, 3, 4, 5, 6 છ, તો અહીંયા 6, અને આકારનું નામ શું? તો કે આ કયો આકાર છે? લંબચોરસ। તો શું લખશું? લંબચોરસ। એની પછી નીચે જોઈએ દિવાસળીની સંખ્યા, 1, 2, 3 અને 4, અને આકાર કેવો છે? તો કે ચોરસ। ચારેય બાજુ સરખી હોય તો કેવું હોય? તો કે ચોરસ, એટલે કે 4। આકારનું નામ શું? તો કે ચોરસ। એની પછી દિવાસળીની સંખ્યા, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 થઈ, અહીંયા શું લખવાનું? 10, અને આકાર કયો છે? લંબચોરસ, પાછો લંબચોરસ। શું લખશું? લંબચોરસ, પાના નંબર
52 પૂરું. હવે પાના નંબર 53, પાના નંબર 53 એમાં પણ જોઈએ દિવાસળીની સંખ્યા, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. અહીંયા શું લખશું? 12. અને આકાર કેવો છે? ચારેય બાજુ સરખી છે એટલે આકાર છે ચોરસ. કયો આકાર છે? ચોરસ. એની પછી પાછું દિવાસળીની સંખ્યા, તો કે 1 2 3 4 5 6 7 8 9. 9 દિવાસળીની સંખ્યા છે, તો અહીંયા લખશું 9. અને આકાર ત્રિકોણ છે, તેથી શું લખશું આકારમાં? ત્રિકોણ. એની પછીનું જોઈએ વિદ્યાર્થીઓ, લીટીઓ વડે ઇન્ડિયા નામ અંગ્રેજીમાં બનાવો. જો વિદ્યાર્થીઓ, મેં આમાં બનાવેલું છે ડબલ અક્ષરમાં INDIA લખવાનું છે. આવી રીતે વિદ્યાર્થીઓ તમારે પણ લખવાનું છે. આઈ, સૌથી પહેલાં આવી રીતે શું લખશો? આઈ, પછી એન. ઇન્ડિયાનું સ્પેલિંગ શું થાય? તો કે INDIA. તો અહીંયા આવશે એન, પછી અહીંયા આવશે ડી, પાછો આઈ. હું જેવી રીતે લખું છું એમ જ તમારે પણ લખવાનું છે. અને એ આપણે લીટીઓની મદદથી INDIA મેં જે રીતે લખ્યું એ રીતે તમારે પણ લખવાનું છે. એની પછી અંગ્રેજી અંકો 4, 5 અને 6 લીટી વડે બનાવો. તો જુઓ વિદ્યાર્થીઓ, સૌથી પહેલાં આપણે જોઈએ 4. ફોરને આવી જ રીતે લીટી વડે બનાવવાનો. 5 અને 6. આવી રીતે લીટી વડે 4, 5 અને 6 તમારે પણ બનાવવાનો છે પાના નંબર 53. હવે વિદ્યાર્થીઓ પાના નંબર 54, સમરસપોથી ભાગ 3 એમાં પાના નંબર 54, નીચેના અંકોમાં મનગમતા રંગ પૂરો. તો અહીંયા 1, 8, 9, 4, 5 અને 7 એવા કુલ 6 અંકો આપેલા છે. આ બધા જ અંકોમાં તમારે તમારી પસંદનો તમને ગમતો હોય એ રંગ પૂરવાનો છે. તો આજનો વિડીયો આપણે અહીં સુધીનો રાખીએ. આની પછીનું આપણે આવતા વિડીયોમાં ભણીશું. હોમવર્કમાં તમારે પાના નંબર 52, 53 અને 54 જે છે એ સમરસપોથી ભાગ 3 એકમ 11 એમાં પૂરવાનું છે. પાના નંબર 52, 53 અને 54. આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.